નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નમોશ્રી યોજના વિશેની માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, વર્ષ 2024-25ના બજેટ અન્વયે નમોશ્રી યોજના શરૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત રૂપિયા 12,000ની સહાય છે તે સીધી જ બેંક ખાતામાં મળવાપાત્ર થશે. તો દરેક મહિલાઓ માટેની આ સહાયની માહિતી છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને નમોશ્રી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, બજેટ 2024-25 અંતર્ગત 3 નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે, જેમાંથી આપણે નમો લક્ષ્મી યોજના વિશે વિગતવાર માહિતી મેળવી ગયા અને નમો સરસ્વતી યોજના વિશે પણ અગાઉના વિડીયોમાં માહિતી મેળવી ગયા. તો આ વિડીયોમાં આપણે નમોશ્રી યોજના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, નમોશ્રી યોજનામાં જોઈએ તો સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણને વધુ સુદૃઢ કરી અને તેમને સક્ષમ બનાવવાના હેતુ નમોશ્રી યોજના હેઠળ રૂપિયા 750 કરોડનું બજેટની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ અને સ્વસ્થ ગુજરાત તે હેતુસર નમોશ્રી યોજના શરૂ કરવામાં આવેલી છે અને આ નમોશ્રી યોજના માટે કુલ રૂપિયા 750 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી એમ કુલ મળી અને કુલ 12,000ની સહાય મળવાપાત્ર થશે, જેમાં સગર્ભાઓને આંગણવાડીમાં નોંધણી કરાવ્યા બાદ બાળકના જન્મની પહેલાં 2,000ના 3 હપ્તામાં એમ કુલ 6,000ની સહાય મળવાપાત્ર થશે અને બાળકના જન્મ બાદ 6,000ની સહાય એમ બંને મળી અને કુલ રૂપિયા 12,000ની સહાય છે તે આ સગર્ભા મહિલા ધાત્રી માતાઓને મળવાપાત્ર થશે. અને આ યોજનાનો લાભ કોને મળશે તેમાં જોઈએ તો મિત્રો, SC ST NFSA રેશન કાર્ડ ધારક મહિલાઓ, PMJ સહિતના જે 11 માપદંડો છે તે માપદંડની પૂર્તતા કરતા હોય તેવી મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. આ ઉપરાંત મિત્રો, આપણે પરિપત્ર આવ્યાથી આ 11 કયા કયા માપદંડો છે અને તેના વિશે જે નમોશ્રી યોજનાના અલગ અલગ બીજી જે કંઈ શરતો અને બોલીઓ હોય તે તમામ વિશે આપણે અલગથી એક વિડીયો બનાવીશું. તો મિત્રો, આ નમોશ્રી યોજના અંતર્ગત જે સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ હોય તેઓને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી એમ બંને મળી અને કુલ રૂપિયા 12,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આશા રાખું કે આ નમોશ્રી યોજના વિશેની માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.